હવનકુંડની અગ્નિથી જ્યારે ઘર સળગે છે ત્યારે જગતનું કોઈ ફાયર બ્રિગેડ તેને ઠારવા સક્ષમ નથી હોતો. છૂટાછેડાની ગાંઠ જ્યારે અક્કડ થઈને ગૂંચવાઈ જાય છે ત્યારે તેને કાતરથી જ કાપવી પડે. એક સરસ મજાનો શેર છે, કુછ રિશ્તે હૈ ઇસલિયે ચુપ હૈ, કુછ ચુપ હૈ ઇસલિયે રિશ્તે હૈ. સંબંધો, તમને ખબર છે આપણું સૌથી પહેલું ક્રિએટિવ કાર્ય કયું હોય? સાતમા આઠમા દસમા ધોરણમાં આપણે ભણતા હોય અને જ્યારે પહેલી વાર જ્યારે આપણે આપણી સહી કરી હોય ને, આપણી સિગ્નેચર પ્રાથમિક શાળામાં જ્યારે ભણતા હોય ત્યારે જ્યારે આપણે પહેલી વાર આપણું નામની સિગ્નેચર બનાવી હોય ને, એ કોઈ પણ વ્યક્તિના જીવનનું પહેલું ક્રિએટિવ કામ છે. સાયન્સ સાથે, સિગ્નેચર સાથે એક સાયન્સ જોડાયેલું છે, પણ આજ મારે એ સાયન્સની વાત નથી કરવી, હું તો સંબંધોની વાત કરવા આવ્યો છું. સાઈફાઈમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને આજનો મારો વિષય છે છેલ્લી સહી. હવનકુંડની અગ્નિથી જ્યારે ઘર સળગે છે ત્યારે જગતનું કોઈ ફાયર બ્રિગેડ તેને ઠારવા સક્ષમ નથી હોતું. છૂટાછેડાની ગાંઠ જ્યારે અક્કડ થઈને ગૂંચવાઈ જાય છે ત્યારે તેને કાતરથી જ કાપવી પડે છે. વડીલો દ્વારા સ્થાપિત થયેલો રેશમી સંબંધ જ્યારે વકીલોની દલીલોની સોયથી તાર તાર થઈને છૂટો પડે છે ત્યારે સપ્તપદી છાના ખૂણે બેસીને હિબકું ભરી લે છે. કંસારનું ફૂડ પોઈઝનિંગ ભલે તાત્કાલિક નથી થતું, પણ જ્યારે થાય છે ત્યારે સંબંધોના આંતરડા ખેંચાઈ જાય છે. જેટલી ઝડપથી છેડાછેડી બંધાણી હોય એટલી ઝડપથી છૂટાછેડાના કેસ આજે વધી રહ્યા છે. લગ્ન સંસ્કાર એ આપણા 16 સંસ્કારની કરોડરજુ જેવો છે. લાગે છે કે એ કરોડરજુના મણકાની ગાદીઓ હલબલી ગઈ, અને આમને આમ જો ચાલ્યું ને તો આપણી સમાજ વ્યવસ્થા ટટ્ટાર રહેશે કે કેમ તે પ્રશ્ન છે. એક સમયે આપણા અભણ વડવાઓ પોતાના જીવન નિર્વાહના ટાંચા સાધનો હોવા છતાંય પ્રસન્ન દાંપત્ય જીવન જીવતા હતા. અત્યારે દોમ દોમ સાહેબી વચ્ચે દાંપત્ય જીવન તો છે, પરંતુ પ્રસન્નતા અદૃશ્ય થતી જાય છે. લગ્ન પરંપરાને લૂણો લાગ્યો છે. ડિવોર્સની ઉદ્ધયે કઈ કેટલાય નવયુગલોની જીવનની કિતાબને એવી રીતે કોતરી ખાધી છે કે એ પુસ્તક પછી અન્ય કોઈ વાંચતું પણ નથી અને કોઈ બાળતું પણ નથી. સગાઈ વખતે તમે ફોન કરીને સ્વજનો સામે તમારા જમાઈ કે પુત્રવધુની જે મોફાટ પ્રશંસા કરી હોય, એના એ જ માણસના 8-10 મહિના પછી ડિવોર્સ થાય એટલે તમે અવગુણોનું લિસ્ટ એ જ સ્વજનોને સંભળાવો ત્યારે સાંભળનારા અચંબિત થઈ જાય છે. એ કન્ફ્યુઝ થઈ જાય કે તમે પહેલા સાચા હતા કે તમે હવે સાચા છો. ક્યાંક વડીલોની દખલગીરી બંને પક્ષે દાદાગીરી બની જાય છે એટલે છૂટાછેડા થાય. મારા મતે, હું આમ સમાજમાંથી જ્યાં જ્યાં જોવા મળે છે, લોકોની વચ્ચે રહીએ છીએ, કેટલા બધા કેસમાં મધ્યસ્થી બનવાનું, ક્યાંક સુલેહ કરવાનું સદભાગ્ય મળ્યું છે, કેટલા પરિવારોને તૂટતા બચાવ્યા પણ છે મેં, એટલે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. એટલે મને આ લેખ લખવાનું મન થયું, આ વાત કરવાનું મન થયું. ક્યાંક વડીલોની દખલગીરી બંને પક્ષે દાદાગીરી બની જાય છે એટલે છૂટાછેડા થાય છે. ક્યાંક વડીલોનું મૌન પણ કારણભૂત છે. ક્યાંક પ્રેમનો અભાવ છે તો ક્યાંક સહનશક્તિ. ક્યાંક કન્યાને રસોઈ નથી આવડતી એટલે લગ્ન જીવન અટવાયા છે તો ક્યાંક રસોઈ સિવાય બીજું કાંઈ આવડતું નથી એટલે. ક્યાંક વરરાજો માવડીઓ છે એટલે ડિવોર્સ થાય છે તો ક્યાંક કાવડીઓ છે, કાવડિયા એટલે સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો રૂપિયા, રૂપિયાની પાછળ દોડે છે એટલે ડિવોર્સ થાય છે. ક્યાંક પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસનું વહાણ હાલક ડોલક થયું છે તો ક્યાંક શંકાની સુનામીએ દાંપત્ય જીવનને તહસ નહસ કર્યું છે. ક્યાંક પુરુષોનો વધુ પડતો વર્કલોડ જવાબદાર છે તો ક્યાંક સ્ત્રીઓનો વધુ પડતો તર્કલોડ. આવો કોઈ શબ્દ છે નહીં પણ તર્ક બહુ કરે ને સ્ત્રીઓ.
ક્યાંક બંનેમાં જવાબદારી સ્વીકારવાનો દુકાળ છે, તો ક્યાંક એકબીજાની મર્યાદા સ્વીકારવાની ઉણપ. મંગળસૂત્ર જ્યારે ગળાનો ફાસલો બનવા લાગે ને, ત્યારે મહેંદીનો લીલો રંગ રક્તવર્ણો થઈ જાય છે. કાળજાની ભીની ભીની વાતો જ્યારે કોર્ટે ચડે છે ને દોસ્તો, ત્યારે એ ભરણ પોષણના દાવામાં પરિણમે છે. સાત જન્મ સુધી સાથે જીવવાના કોળ જ્યારે સાત મહિના કે સાત વર્ષમાં રફે દફે થઈ જાય છે, ત્યારે જાણે જિંદગીનો રંગ ઉડી જાય છે. ડિવોર્સ, છૂટાછેડા, મારી દ્રષ્ટિએ આપણા સામાજિક અંગનું એક એવું ગેંગ્રીન છે જે આપણને જે તે અંગ કાપવા માટે મજબૂર કરે છે. આપણા 16 સંસ્કારોને દિવ્યમાંથી દિવ્યાંગ કરવાનું એક મસ્ત મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. યુવાન દોસ્તારો, નવા પરણેલા કપલ્સ જેટલા મારી વાત સાંભળી રહ્યા છે, બધા યાદ રાખજો આ મારી વાત. આપણા દિવ્ય 16 સંસ્કારોને દિવ્યાંગ બનાવવાનું એક મસ્ત મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. કમનસીબે લગભગ ઘર પરિવાર આ ષડયંત્રના શિકાર થઈ ગયા છે, કેટલાક પાઇપલાઇનમાં છે. આપણા સમાજમાં પુરુષને મરદ મુછાળાનું ટેગિંગ આદિકાળથી કરી નાખવામાં આવ્યું છે, તો પણ પોતાના લગ્નનો આલ્બમ ડસ્ટબિનમાં નાખતી વખતે ભલભલા પુરુષોના હાથ કંપી જાય છે. પત્ની સાથે લીધેલી સેલ્ફી ડિલીટ કરવા માટે પેલા હૃદયને બ્લોક કરવું પડે છે. લગ્નમાં ભેટ મળેલા સ્પ્રેમાંથી રાતોરાત સુગંધ ગાયબ થઈ જાય છે. ડિવોર્સ લેનારો પુરુષ બેડરૂમના અરીસામાં પોતાને એકલો સહન જ નથી કરી શકતો. એટલે જ તમે જોયું હશે કે છૂટાછેડા લીધા બાદ કંઈ કેટલાય પુરુષો યા તો વ્યસનને રવાડે ચડી જાય છે, યા તો ફ્રસ્ટ્રેશન કાઢવાના રસ્તાઓમાં ફાંફા મારે છે. પોતાની મર્દાનગીના બોમ્બની કોઈએ જાણે વાટ કાઢી લીધી હોય ને, એવું ડિવોર્સી પુરુષ મહેસૂસ કરે છે. તો સામા પક્ષે સ્ત્રીની હાલત પણ કફોડી થાય છે. ડિવોર્સ પેપર ઉપર છેલ્લી સહી કરતી વખતે કોઈ સ્ત્રીની વેદના શું હશે? પરકાયા પ્રવેશ કરીને લખાયેલો આ એક પત્ર વાંચી સંભળાવું છું. કોઈ સ્ત્રી લખે તો શું લખે છેલ્લી સહી કરતી વખતે, એની મનોવેદના શું હશે એક પત્રના સ્વરૂપે? પ્રિય, આજે તારી સહીની સામે છેલ્લી સહી કરી. જાણે 2 વર્ષનો સંબંધ 2 મિનિટમાં પૂરો થઈ ગયો. મારી સેથીના સિંદૂરમાં કોઈએ ધગધગતા અંગારા મૂક્યા હોય એવું ફીલ થયું. તારા નામ માત્રથી ખનખની ઉઠતી મારી બંગડીઓ જાણે ધોરી નસ કાપતી હોય એમ કાંડાને ખૂંચવા લાગી. બર્થડે ઉપર તે પહેરાવેલી 24 કેરેટની વીટી જાણે અચાનક કથીરી એવી થઈ ગઈ. મારા પગ ચૂમીને પહેરાવેલા ચાંદીના ઝાંઝર જાણે 2 ઘડીમાં જ લોખંડની જંજીર જેવા બની ગયા. કોઈ જોરદાર પવનનો ઝપાટો આપણા હવનકુંડના અગ્નિને જાણે ઠારી ગયો. હસ્તમેળાપ વખતે આપણે બંને અનુભવેલી હથેળીની ભીનાશને જાણે કોઈની નજર લાગી ગઈ. ક્ષેત્રપાળને સ્પર્શતી વખતે પણ તારો પગ ધ્રુજતો હતો. એ મને લાત મારતી વખતે સહેજ પણ ધ્રુજ્યો નહીં. મારી બાહોમાં જિંદગી વિતાવવાના સોગંદ ખાનારો તું અત્યારે મારામાંથી છૂટવાનો હાશકારો અનુભવી રહ્યો છે. મારો કરિયાવર તો મને મળી ગયો છે, પરંતુ મારો ભવો ભવનો વર હું ખોઈ ચૂકી છું. મંગળસૂત્રના દાણે દાણા વેરાઈ ગયા છે. તારું પાનેતર પહેરીને મરી જવાના કોડ લઈને તારા ઘરમાં કંકુ પગલા કરનારી હું આજે ઓન પેપર તારાથી અળગી થાઉં છું. પણ યાદ રાખજે, ઓન પેપર જ. આપણા સંબંધો સપ્તપદીથી બંધાણા અને સ્ટેમ્પ પેપરથી છૂટા પડી રહ્યા છે.
છેલ્લી સહી કરીને ડિવોર્સની કબરમાં તારી લોહી લુહાણ ચુંદડી ઓઢીને હું એકલી દફન થઈ રહી છું. તું તારું ધ્યાન રાખજે. દેવદાસ બનીને ખોટા રવાડે ને ચડતો. તારા ઘરમાં તારી વસ્તુ તને જ્યારે ન મળે ત્યારે હજી પણ બિંદાસ્ત ફોન કરજે. મારા કરતા સારું પાત્ર શોધીને વહેલાસર પરણી જજે, અને શક્ય હોય તો પરિવાર અને પત્નીમાં બેલેન્સ કેમ રાખવું તે શીખી લેજે. બીજી પત્ની સાથે જીવવામાં કામ લાગશે. હું એકલા જ જીવવા માંગુ છું, પણ મારો પરિવાર એવું થવા નહીં દે. મને પિયર પક્ષની તમામ વસ્તુઓ તારા પરિવારે પાછી આપી દીધી છે. બસ બસ મારો પહેલો સ્પર્શ તારી પાસે રહી ગયો છે. છેલ્લી સહી અને પહેલા સ્પર્શ વચ્ચે હવે માત્ર આ સ્ટેમ્પ પેપર જ વધ્યું છે. ખુશ રહેજે. છેલ્લી સહી કરતા પહેલા, ડિવોર્સ લેતા પહેલા કોઈ સ્ત્રી આવો પત્ર લખે તો આ પત્રનો જવાબ છૂટાછેડા લેનાર પુરુષ ન આપે, આપવો જ જોઈએ. ચાલો એ પણ સાંભળી લો. પુરુષ લખે છે, પ્રિય, તને જ્યારે જોવા આવ્યો ત્યારે સ્માઇલની શરૂઆત પણ મેં જ કરી હતી. તારો હાથ પકડીને પ્રથમ સ્પર્શ કરીને આઈ લવ યુ પણ હું જ બોલ્યો હતો. ઘરમાં જ્યાં જ્યાં તારો પક્ષ લેવાનો થયો ત્યાં પણ મેં જ શરૂઆત કરી. તારી અને મમ્મી વચ્ચે તું કશું જતું કરવા જ માંગતી નહોતી, પરિણામે છૂટાછેડાની આ નોબત આવી. યાદ રાખજે, આઈ લવ યુ કહેતી વખતે જેટલું મારું હૈયું પ્રેમથી ખીલ્યું હતું આ સ્ટેમ્પ પેપર પર, પહેલી સહી કરતી વખતે એ હૈયું તૂટી ગયું. ખેર, તને એનો અંદાજ નહીં હોય. ભરોસો રાખજે, હું વ્યસનોના રવાડે નહીં ચડું. હવે કોઈનો વહેલો ઘરે આવી જવાનો ફોન પણ નથી આવતો, તો પણ હું સમયસર જ ઘરે પહોંચી જાઉં છું. મારી તમામ વસ્તુઓ મને મળી જાય છે. બસ તારી સાથે વિતાવેલો સમય ક્યાંક આડે હાથે મુકાઈ ગયો છે. 12.5 લાખ, જી હા, પૂરા 12.5 લાખ તારા પિતાશ્રીએ અમારી પાસેથી વસૂલ કર્યા છે. તારા બીજા લગ્ન ધામધૂમથી કરી લેજે. સહી કરતી વખતે હાથ ધ્રુજતો હતો એટલે કદાચ સાચી સહી નથી થઈ. માફ કરજો, કદાચ આપણે બે સાચા જ હતા પરંતુ ખોટી જગ્યાએ હતા. ખુશ રહેજો. આ વિડીયો વતી, આ લેખ લખવા પાછળ, આ બંનેના એક એક પત્રો લખવા પાછળ મારી નમ્ર આશય, મારો નમ્ર હેતુ, મારો ઉમદા હેતુ માત્ર એટલો છે કે બંને પત્રો તમામ પરણેલાઓ અને કુંવારાઓ વાંચજો, વિચાર કરજો. એકાદ ડિવોર્સ પણ આવનારા દિવસોમાં આપણે જો બચાવી શકીશું તો જ 16 સંસ્કારના સાચા વારસદાર કહેવાશું. નહીતર પછી સ્ટેમ્પ પેપર તો છે જ, વાઈફાઈ નહીં, સાઈફાઈ આવે તો વિચારજો. નમસ્કાર. વિઠ્ઠલ એટલે વૈકુંઠ સુધી પહોંચવાની માસ્ટર કી. દ્વારિકાધીશ એટલે સ્વર્ણ નગરી સર્જવાનું અને સમયાંતરે સમંદરમાં છુપાવી દેવાનું સામર્થ્ય. મુરલીધર એટલે છેલ્લા 5,500 વર્ષ પછી પણ સહેજે ઓછું ન થયેલું માનવ જાતનું મેગ્નેટ. અચ્યુત એટલે સૌનો આધાર, પણ કોઈના પર જરાય આધારિત નહીં. કેશવ એટલે આ બધું જ અને આમાંનું કશું જ નહીં. કૃષ્ણ એટલે કૃષ્ણ અનંત અને અમાપ.